અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આચાર્ય પ્રશાંત ત્રિવેદી. વાત કરીશું 28/11/2019 અને ગુરુવારના દિવસે આપની આજ વિશે. મિત્રો, વાત કરીશું મેષ રાશિથી મીન રાશિના પ્રત્યેક જાતકો વિશે. આજનો દિવસ તમારો કેવી રીતે પ્રસાર કરશો, કેવી રીતે જશે અને આજના દિવસે કેવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ, તો વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિ જ્યોતિષ શાસ્ત્રની પ્રથમ રાશિ બતાવવામાં આવી છે. વેપારમાં આજના દિવસે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવાનો હોય તો સાવધાની રાખીને નિર્ણયો લેશો. કારણ વગરની ચિંતા દૂર કરી આજના દિવસની શરૂઆત કરજો. આવક જાવક સમાંતર રહેશે. લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારા જીવનની અંદર શુભકારી કાર્યો થવાનો સંભવ રહેશે. વાત કરીશું જ્યોતિષશાસ્ત્રની બીજી રાશિ વિશે, વૃષભ રાશિ. વૃષભ રાશિના જાતકોએ સામાજિક કાર્યોમાં લાભ રહેશે. શિવાક્ય પ્રવૃત્તિથી લાભ મન પ્રફુલ્લિત રહેશે. તેમજ સંતાનોના કાર્યમાં પ્રશ્નની ચિંતાઓ અનુભવશો, પણ સંતાનોને યોગ્ય માર્ગદર્શન આપજો. ધંધાઓમાં લાભ રહેશે. સફેદ વસ્ત્રો ધારણ કરવાથી પંખીઓએ આજના દિવસે ચણ નાખી આજના દિવસની શરૂઆત કરજો. મિત્રો, વાત કરીશું ત્રીજી રાશિ કહેતા મિથુન રાશિની. પારિવારિક જીવનમાં સુખની સારી પ્રાપ્તિ થશે. તેમજ સેવામાં લાભ રાખજો. સેવાકીય કાર્યોની અંદર વધુમાં વધુ અહીંયા તમે પ્રયત્ન કરજો, જેથી તમારા ભાગ્યોદયની વૃદ્ધિ થશે. વડીલોના આશીર્વાદ પ્રાપ્ત કરજો. ધંધામાં સારો લાભ રહેવાની શક્યતા છે. આજના દિવસે લીલું ઘાસ ગાયને ખવડાવવાથી તમારા જીવનની અંદર સારા લાભોની પ્રાપ્તિ થશે. લીલા વસ્ત્રો ધારણ કરવાથી વધુ દિવસ તમારો શ્રેષ્ઠ બનશે. વાત કરીશું ચોથી રાશિ કે કર્ક રાશિની. આર્થિક બાબતોમાં સારો લાભ જણાય છે. સમાજના અંદર સારા કાર્ય કરવાથી સારી પ્રતિષ્ઠા અને લાભની પ્રાપ્તિ રહેશે. કોઈ પણ રોકાણ બપોર પછી કરવામાં આવશે તો ચોક્કસ આજના દિવસે તમને લાભ પ્રાપ્ત થશે. પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમારા જીવનમાં સારી અને દરેક કાર્યની અંદર તમને સફળતા પ્રાપ્ત થશે. સમજદારીપૂર્વક આજના દિવસે કામ કરજો. હવે વાત કરીશું પાંચમી રાશિ કહેતા સિંહ રાશિની. કામનું બંધન ચોક્કસ રહેશે. કામના લીધે તમારા જીવનની અંદર આજના દિવસે તમારે કોઈ પણ જગ્યાએ તમારે જવું હોય તો જવા નહીં મળે. નાણાકીય ભીડ પણ રહેશે આજના દિવસે. માનસિક ઉચાટક રહેશે. તેમજ કારણ વગરનું ટેન્શન પણ જણાશે. આજના દિવસે અહીંયા ગોળનું દાન કરવાનું છે અને લાઇટ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો પ્રસાર થશે. વાત કરીશું કન્યા રાશિની. પરિવારમાં આજના દિવસે તમારો સમય સારી રીતે પસાર કરીશો. પરિવારને આનંદ આપશો. આજના દિવસે પત્ની સાથે અણબનાવ બનવાની શક્યતાઓ રહેલી છે, પણ આજના દિવસે સમય સાથે શાંતિ રાખજો. આજના દિવસે પરિવાર માટે સારો ખર્ચ કરશો તો ચોક્કસ તમારા પરિવારની અંદર તમને સારો સહયોગ પ્રાપ્ત થશે. તેમજ લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજના દિવસે તમને તમારા દિવસની અંદર અનેક લાભો પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. વાત કરીશું તુલા રાશિની. રોજગારીની સારી તકો મળશે. રોજગારીના લીધે તમારા મનની અંદર પ્રફુલ્લિતતા અને આનંદ જોવા મળશે. પરિવારનો સહયોગ પણ આજે સારો મળશે. મનમાં ચંચળતા વધુ રહેશે અને આજના દિવસે તમારા ગુસ્સા ઉપર તમારે કાબૂ રાખવાની જરૂર છે. આજના દિવસે ચોખાનું દાન કરવાથી અને આજના દિવસે લાલ વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો જશે. વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોએ આજના દિવસે આર્થિક બાબતોમાં સારો લાભ જણાય છે. વાણીની અંદર વિવેક રાખશો તો દરેક વ્યક્તિ જોડે તમારે આજના દિવસે સારી સહાનુભૂતિ મળવાની શક્યતાઓ રહેલી છે. કારણ વગરનો ખર્ચ ના કરતા નકર મોટો ખાડો થવાની શક્યતાઓ રહેલી છે. કામ વગરની આજના દિવસે કોઈ પણ કચકચ ના કરતા ચોક્કસ આજના દિવસે તમારા કામની કદર થશે. તમને પ્રતિષ્ઠા અને ઇજ્જતની પણ પ્રાપ્તિ થશે. પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો જશે. વાત કરીશું ધનરાશિની. ધારેલું કામ આજના દિવસે તમારે પ્રગતિવાળું નીવડશે. આજના દિવસે કરેલા પુરુષાર્થને તમને ફળદાયી ફળની પ્રાપ્તિ કરાવશે. પિતાને આજના દિવસે ઉત્તમ સહકાર મળશે. તેમજ ધંધાકીય બાબતમાં ચોક્કસ લાભ પ્રાપ્ત થશે. સફેદ વસ્ત્ર ધારણ કરવાથી આજના દિવસે તમારે સારી સફળતાઓ પ્રાપ્ત થવાની શક્યતાઓ રહેલી છે. વાત કરીશું મકર રાશિની. પ્રસન્નપૂર્વક આજના દિવસ તમારે વ્યતીત કરવાનો છે. આજના દિવસે તમારી શુભ અને સારા સમાચારોની પ્રાપ્તિ થાય એવી છે. ભાગ્યોદય માટે ઉત્તમ તકોની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે આજના દિવસે યોગ્ય અને શ્રેષ્ઠ ઉત્તમ તકોની પ્રાપ્તિ થશે. જીવનસાથી સાથે તમારા મનના મેળ પણ સારો આજે જોવા મળશે. આજના દિવસે તમારે પીળા વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો વ્યતીત કરી શકશો. વાત કરીશું આજના દિવસે મકર અહીંયા કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો વિશે. આજના દિવસે તમારે ધંધાની અંદર સારી સફળતા જણાય છે. આજના દિવસે ઉતાવળિયા નિર્ણય
દ્વારા તમને નુકસાન પહોંચશે, ચિંતામાં મુકાશો. ઉતાવળિયા નિર્ણયો દ્વારા તમારા મનની અંદર ઉચાટ રહેશે, માનસિક ટેન્શન વધશે. આજના દિવસે આત્મબળથી આજના દિવસે તમને જે પણ આત્મરૂપી સાચો વિશ્વાસ હોય તેવા જ કાર્ય કરજો. આજના દિવસે ખોટા ખર્ચો કરશો નહીં. આજના દિવસે વાદળી વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ રીતે સારો પ્રસાર થશે. વાત કરીશું જ્યોતિષ રાશિની અંતિમ મીન રાશિની. તો અહીંયા જીવનસાથી સાથે તેમજ ભાગીદારી સાથે આજના દિવસે તમને ચોક્કસ સારો લાભ પ્રાપ્ત થશે. વ્યવહારમાં આજે તમને નાણાકીય બાબતે સારો લાભ જણાઈ શકે છે. આજના દિવસે તમને માનસિક શાંતિની પણ અહીંયા અનુભૂતિ થશે. તેમજ આજના દિવસે પિંક વસ્ત્રો ધારણ કરવાથી આજનો દિવસ તમારો ચોક્કસ સારો થશે. વેપારની અંદર આજના દિવસે તમને સારો લાભ જણાઈ શકે છે. આજના દિવસે તમારે ભગવાન ગણેશજીની ઉપાસના કરવાથી તમારો ચોક્કસ દિવસ સારો વ્યતીત થશે. વાત કરી મેષ રાશિથી મીન રાશિના જાતકો વિશે. મિત્રો, આપણે સમજીએ છીએ કે આપણા ઘરની અંદર વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણું ઘર કેવી રીતે હોવું જોઈએ. ઘણા લોકો અમને પ્રશ્ન કરતા હોય છે કે મહારાજશ્રી, અમારા ઘરની અંદર મંદિર કઈ દિશામાં હોવું જોઈએ અથવા કયા ખૂણાની અંદર હોવું જોઈએ. દરેક વ્યક્તિને પણ અહીંયા સમજણ હોય છે અત્યારે હાલ કે આપણા ઘરની અંદર મંદિર પૂર્વ અને ઉત્તર વચ્ચે ઈશાન ખૂણાની અંદર હોવું જોઈએ. તો ઈશાન ખૂણાની અંદર જો મંદિર હોય તો આપણા જીવનની અંદર સારી તમે પ્રગતિ કરી શકો છો. મિત્રો, ઈશાન ખૂણાની અંદર મંદિર તો હોવું જ જરૂરી છે, પણ મંદિરની અંદર મંદિરની સ્વચ્છતા, મંદિર કેવું હોવું જોઈએ તે પણ આપણે સમજૂતી મેળવવી જરૂરી છે. મિત્રો, મંદિરની અંદર આપણે મંદિર કઈ રીતે આપણે રાખી શકીએ, તો મંદિર શક્ય હોય તો આપણે કાષ્ઠનું રાખવું જરૂરી છે. કાષ્ઠ કહેતા લાકડું. લાકડાની અંદર પણ જો શ્રેવણ અને શ્રીપણીનું જો મંદિર આપણા ઘરની અંદર હોય તો તે શ્રેષ્ઠ અને ઉત્તમ બતાવવામાં આવ્યું છે. કદાચ આપણા ઘરની અંદર શ્રેવણ અને શ્રીપણીનું મંદિર ના હોય તો કદાચ આપણે માર્બલનું પણ મંદિર રાખી શકીએ છીએ. પણ મંદિર ઉપર કોઈ શિખર હોવું જરૂરી નથી. ઘરની અંદર મંદિર શિખરવાળું મંદિર ના લાવવું સારું છે. મંદિરની અંદર કોઈ પણ જાતની અહીંયા વસ્તુઓ રાખવી, બિનજરૂરી વસ્તુ રાખવી ના જોઈએ. કારણ મંદિર ઉપર વધારે પડતા ભાર કરવાથી તે મંદિરની પોઝિટિવ ઉર્જા દૂર થાય છે. શાસ્ત્રમાં કહેલું છે કે ઈશાન ખૂણાની અંદર સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર 4 થી 6 કલાકની અંદર અહીંયા પોઝિટિવ ઉર્જાની પ્રાપ્તિ સૂર્યના કિરણો દ્વારા થતી હોય છે. તો અહીંયા સવારના સમયની અંદર તે ઉર્જા ઈશાન ખૂણાની અંદર હોય અને તો આપણા ઈશાન ખૂણાની અંદર જો મંદિર હોય તો ઘરનું વાતાવરણ શાંતિમય, સુખમય અને ઘરના મુખ્ય વ્યક્તિ ઉપર તેનો પોઝિટિવ પ્રભાવ વધતો હોય છે. શાસ્ત્રમાં કીધું છે ઈશાનમ સર્વવિદ્યાનમ. ભગવાન શિવનો વાસ પણ ઈશાન ખૂણાની અંદર છે અને વાસ્તુનું મુખ પણ ઈશાન ખૂણાની અંદર છે. અહીંયા ઘરની અંદર જો મંદિર રાખતા હોય તો મંદિરની અંદર કોઈ પણ ખોટી ગંદકી કરવી નહીં. શક્ય હોય તો મંદિરની અંદર 1 થી વધારે મૂર્તિ હોવી જરૂરી ન હોવી જોઈએ. વધારેમાં વધારે પ્રતિમા કેતા ફોટા રાખી શકો છો. પણ શાસ્ત્રમાં કીધું કે 4 આંગળથી વધારે આપણા ચાર આંગળીથી વધારે આપણે કોઈ પણ દેવની મૂર્તિ રાખી શકાય નહીં. શાસ્ત્રમાં કીધું કે અંગુષ્ઠનો જે ભાગ છે તેથી કોઈ મોટું લિંગ રાખી ના શકાય. એટલે અહીંયા આપણે મૂર્તિ પણ રાખી શકતા હોઈએ તો મૂર્તિની અંદર ખાસ જરૂરી છે કે દરરોજ તમારે તેની પૂજા કરવી. કોઈ પણ જગ્યાએ બહાર પ્રવાસે ગયા હોય અથવા કોઈ જગ્યાએ બહાર ફરવા ગયા હોય, યાત્રાધામે ગયા હોય, કોઈ સગા અને સંબંધીના ત્યાં ગયા હોય તો તે મૂર્તિની પૂજા થવી જરૂરી છે. પ્રતિમાની પૂજા એક સમયે નહીં થઈ શકે તો ચાલી શકશે, પણ મૂર્તિની અંદર પ્રાણતત્વનું જ્યારે આવાહન થાય ત્યારે દરરોજ તેની પૂજા થવી જરૂરી છે. વાત કરી આજના દિવસે વાસ્તુ પ્રમાણે આપણા ઘરની અંદર મંદિર કઈ રીતે હોવું જોઈએ, કેવું હોવું જોઈએ તેની વધુમાં વધુ મારી ZS TV ચેનલને સબસ્ક્રાઇબ કરવાનો પ્રયત્ન કરો. દરરોજ જોવો અમારી આપની આજ વિશે. આચાર્ય પ્રશાંત ત્રિવેદી દ્વારા અસ્તુ શ્રીહી.